ત્યારે કરીશું શું? નામ પરથી આપણને એવું લાગે કે આ આજકાલ જે પેલી અધ્યાત્મ અને પોઝિટિવ થિંકિંગ ને આવું બધું એક છે, એક સુડો ચિંતનાત્મક પ્રકારનું જે સાહિત્ય ચાલ્યું છે એવું કશું કા હશે એમ. પણ પછી વાંચીએ કે ના, આ તો લિયો તોલ્સ્તોયનું લખેલું છે. પછી વાંચીએ કે નવજીવનનું પ્રકાશન છે. પછી વાંચીએ કે નરહરિભાઈ પરીખ અને રંગ અવધૂત તરીકે જે ઓળખાયા એ બે 1928માં ગાંધીજીની હયાતીમાં એનો અનુવાદ કરેલો, ત્યારે એમ થાય કે ના, આ કંઈક જરા છે તો જુદું. અને એકવાર વાંચવાનું શરૂ કરીએ અને એમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ, ઊંડા ઉતરતા જઈએ શબ્દ ખોટો છે, ખરેખર એમ કહેવું જોઈએ કે આપણને જેમ જેમ ઊંડું ઉતારતું જાય, આપણે કોઈના વિશે કહીએ ને કે આણે આપણને ઊંડા પાણીમાં ઉતાર્યા, આ ચોપડી જેમ જેમ વાંચતા જઈએ એમ એમ તોલ્સ્તોય આ ચોપડી જેમણે લગભગ 130 વર્ષ પહેલાં લખી હતી, એ માણસ અને એ માણસના શબ્દો આજે 130 વર્ષ પછી જ્યારે બધું જ બદલાઈ ગયું છે, દુનિયા આખી બદલાઈ ગઈ છે, ત્યારે આ પુસ્તકના શબ્દો અડીખમ છે. એના પાછલા 2-4 પાનાને બાદ કરતાં આ પુસ્તકના શબ્દો એટલા બધા મજબૂત, એટલી બધી તાકાત ધરાવતા અને તમને તમારા વિશે અને દુનિયા વિશે એટલું પાયામાંથી અને એટલું નવેસરથી વિચારવા પ્રેરે છે કે બહુ સાચું કહું તો આ ચોપડી વાંચ્યા પછી ક્યાંય સુધી કળ ના વળે. કાકા સાહેબ કાલેલકરે એની પ્રસ્તાવના લખી છે, એમાં લખ્યું છે ચોખ્ખું શુદ્ધ ગુજરાતીમાં કે આ પુસ્તક બહુ ખરાબ છે અને તમારો જે દૂધપાક છે એ દૂધપાકમાં મીઠાની કાંકરી નાખવાનું કામ કરે છે. આપણે બધા માલીએ છીએ. ગાંધીજીએ એના માટે બહુ સરસ શબ્દ વાપરેલો એકવાર, પતંગ નૃત્ય. એટલે દીવાની આજુબાજુ જે પતંગિયું મરતા પહેલાં જે નાચ કરે ને એવો નાચ. અને એ ગાંધીજી એમણે જેમાંથી પોતાની કેટલીક માન્યતાઓ વિશે દર્શન પ્રાપ્ત કર્યું, સ્પષ્ટતા પ્રાપ્ત કરી, દિશા મેળવી, એવા તોલ્સ્તોયનું આ એક બહુ જ મહત્ત્વનું અને હું માનું છું કે બહુ જ ઓછા પુસ્તકો મારી અંગત પસંદગીમાં. આમ સામાન્ય રીતે હું એમ કહું કે સત્યના પ્રયોગોને હું કદાચ સૌથી ઉપર અથવા તો હિંદ સ્વરાજને અમુક રીતે મૂકું, પણ આ પુસ્તક વાંચ્યું ત્યારે કરીશું શું, પછી અત્યારે મને એવું લાગે છે કે મારા માટે ત્યારે કરીશું શુંથી ઉપર અત્યારે તો આ જોનરમાં બીજું કશું નથી. કારણ કે એણે મને, મારા જેવા અનેકોને, મારાથી આગળની પેઢીના લોકોને લગભગ પકડ્યા છે, કાંઠેલેથી પકડ્યા છે અને આંખમાં આંખ પરોવીને કેટલાક એવા સવાલો પૂછ્યા છે, કેટલાક એવા મુદ્દે વિચારતા કર્યા છે કે હજી એ મુદ્દે પોતાની જાતનું વિશ્લેષણ ચાલુ રહે છે. તો ત્યારે કરીશું શુંમાંથી શું વાંચવું એ તો બહુ મહાન પ્રશ્ન છે, પણ એક ખાલી એક પ્રસાદી તરીકે કે તમને એવું લાગે કે મેં જે દાવો કર્યો તો એ દાવામાં રજભારની અતિશયોક્તિ નથી અને કેટલું પાયાનું ચિંતન છે એની એક ઝલક તરીકે હું સળંગ નથી વાંચતો, અમુક અમુક અંશ એ 1-2 પાનામાંથી વાંચું છું. સ્વચ્છતા, જે લોકો ખાસ કરીને સ્ત્રીઓ જેઓ સ્વચ્છતાને બહુ ઊંચો ગુણ માને છે તેમને કોણ નથી ઓળખતું, અને આ સ્વચ્છતા જ્યારે તે બીજાની મહેનતે જાળવવાની હોય છે ત્યારે તેના કેટલા પ્રકાર હોય છે તે કોણ નથી જાણતું. આ ભાઈએ જ્યારે લખ્યું ને ત્યારે સ્વચ્છતા ઝુંબેશ શરૂ થવાને 130 વર્ષની વાર હતી. જે માણસ શ્રીમંત થયો હોય તેને અંગત અનુભવ ક્યાં નથી થયો કે આ સ્વચ્છતાની ટેવો કેટલી મુશ્કેલીએ પાડી શકાય છે. તેથી જ કહેવત ખરી છે કે ઉજળા હાથને પારખી મજૂરી બહુ ગમે છે, ઉજળા હાથને પારખી મજૂરી બહુ ગમે છે. આજે ખમીસ રોજ બદલવામાં સ્વચ્છતા છે, કાલે દિવસમાં 2 વાર બદલવું પડશે. આજે મોં અને હાથ રોજ ધોવાના હોય છે, કાલે પગ પણ ધોવા પડશે. આ 130 વર્ષ પહેલાંનું છે, એટલે આ બધું એ વખતે ભવિષ્યકાળ હતું, આપણા માટે ભૂતકાળ બની ચૂક્યું છે. કાલે પગ પણ ધોવા પડશે અને આખું શરીર પણ ધોવું પડશે, અને તે અમુક જ રીતે માલિશ કરીને. આજે ટેબલ ઉપરનું કપડું 2 દિવસે બદલવામાં આવે છે, કાલે રોજ બદલવાનું થશે અને પછી દિવસમાં 2 વાર બદલવાનું. આજે પટાવાળાના હાથ સ્વચ્છ હોવા જોઈએ એટલું જ છે, કાલે એને મોજા પહેરવાના થશે અને સ્વચ્છ મોજા પહેરીને સ્વચ્છ તાસકમાં કાગળ લાવવા જોઈશે.
આમ આવી નિરર્થક સ્વચ્છતાની કંઈ હદ નથી. એ સ્વચ્છતાથી તમે માત્ર બીજાથી અળગા પડો છો, અને જ્યાં સુધી આ સ્વચ્છતા પારકી મહેનત લઈને જાળવો છો ત્યાં સુધી બીજાઓની સાથેનો સંબંધ અશક્ય કરી મૂકો છો. વળી આ બધી વાત જેમ જેમ વધારે સમજવામાં આવી તેમ તેમ મને ખાતરી થઈ કે સામાન્ય રીતે જેને કેળવણી કહેવામાં આવે છે તેનું પણ એવું જ છે. ભાષા કોઈને છેતરતી નથી, લોકોની કહેતી ઘણું ખરું સાચી જ હોય છે. લોકો તો કેળવણી એટલે ફેશનેબલ પોશાક, સભ્ય વાતચીત, ઉજળા હાથ અને અમુક ધોરણની સામાન્ય સ્વચ્છતા એટલું જ સમજે છે. આમ વર્ગથી ભિન્ન એવા આવા માણસને લોકો કેળવાયેલો કહે છે. વધારે સંસ્કારી સમાજમાં પણ કેળવણીનો અર્થ તો એ જ છે, પરંતુ તેમાં પિયાનો વગાડવાનું, ફ્રેન્ચ ભાષાનું તથા વ્યાકરણ શુદ્ધ રશિયન લખવાનું જ્ઞાન અને સ્વચ્છતાનું કંઈક ઊંચું ધોરણ એટલું ઉમેરાય છે. એથી એ ઊંચા સમાજમાં અર્થ તો એ જ, પણ વધારો એટલો કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, કોઈ મોટી શિક્ષણ સંસ્થાની પદવી મેળવેલી હોવી જોઈએ અને સ્વચ્છતાનું ધોરણ વળી વિશેષ ઊંચું હોવું જોઈએ. પણ આ ત્રણેય સમાજમાં કેળવણીનો મૂળ અર્થ તો એક જ રહે છે. કેળવણી એટલે એવો આચાર તથા એવું જ્ઞાન જે વડે માણસ બીજાઓથી અળગો પડે. સ્વચ્છતાની માફક તેનો પણ ઉદ્દેશ તો એ જ કે ગરીબ સમાજથી કેળવાયેલો માણસ દૂર રહે, જેથી કરીને ભૂખે મરતા અને ટાઢે ઠરતા લોકોને તેને મોજ મજા ભોગવતો જોઈ શકે નહીં. એટલે કે બનેલાને મોજ મજા ભોગવતો જોઈ શકે નહીં. પણ આ વાત આવી રીતે છુપાવવી અશક્ય છે, તેઓ જુએ જ છે.